હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ઇંગ્લિશ ભણીશું. તેમાં એક્ટિવિટી 1, એક્ટિવિટી 2, એક્ટિવિટી 3, એક્ટિવિટી 4, એક્ટિવિટી 5, એક્ટિવિટી 6, એક્ટિવિટી 7, એક્ટિવિટી 8 સુધી ભણી ગયા. હવે એક્ટિવિટી 9 ભણીશું. તેમાં અર્ચના નામની છોકરી દરરોજ ડાયરી લખે છે, પરંતુ કેટલાક દિવસોની ડાયરી લખવાનું ચૂકી ગઈ છે. તે પોતાની મમ્મીને પૂછીને લખે છે. અર્ચના અને તેમની મમ્મી વચ્ચેના સંવાદ નીચે આપેલા છે. હવે અર્ચના નામની જે છોકરી છે એ દરરોજ ડાયરી લખે છે. ડાયરી મતલબ ડેલી, મતલબ રોજની સી, કે જે રોજ ક્યાં ગયા હતા, શું કર્યું, એના વિશેની એક ડાયરી લખે છે. એ લખે છે, એમાં કેટલાક દિવસથી લખવાનું કેટલાક દિવસોની વચ્ચે જે ડાયરી હતી એમ જ લખવાનું એ ચૂકી ગઈ છે. તો એની મમ્મીને પૂછે છે એના વિશેનું જે સંવાદ છે, સંવાદ મતલબ ડાયલોગ, ઇંગ્લિશમાં આપણે એને ડાયલોગ કહીએ, એ વિશે વાત કરે છે. હવે નીચે આપેલું છે, સમજજો. અર્ચના, હવે અર્ચના જે અર્ચના નામની છોકરી હતી એની વાત કરે છે અને એની મમ્મીના જે બંનેનું સંવાદ છે એની વાત કરે છે. અર્ચના સે, મતલબ અર્ચના કહે છે, મમ્મી પ્લીઝ ટેલ મી. અર્ચના કહે છે, મમ્મી પ્લીઝ ટેલ મી, મહેરબાની કરીને મને કહે, વેર વી લાસ્ટ સન્ડે. હું, અમે, એમ કે લાસ્ટ સન્ડે એટલે કે લાસ્ટ એટલે કે ગયા રવિવારે ક્યાં હતા. મમ્મી, મમ્મી સે, વી વેર ઓન ધ ફાર્મ. મમ્મી કહે છે, વી વેર, અમે ક્યાં હતા, ફાર્મ એટલે કે ખેતરે ગયા હતા, ખેતરમાં હતા. અર્ચના સે, ઓહ યસ, હાય, બરાબર. વોટ વોઝ ધ નેમ ઓફ ધ બિગ ટ્રી. તો ત્યાં એક ઝાડ હતું મોટું, એ ઝાડનું નામ શું હતું એ એની મમ્મીને પૂછે છે. મમ્મી કહે છે બિગ ટ્રી, મોટું ઝાડ. અર્ચના સે, વન નિયર ધ વેલ. અર્ચના સે, અર્ચના કહે છે, એક હતું અને વેલ, નિયર ધ વેલ એટલે કે કૂવાની પાસે હતું, એના વિશેની હું વાત કરું છું. તો પહેલાંની વાત કરી કે લાસ્ટ સન્ડે એ ડાયરી લખવા બેસે છે એટલે એની મમ્મીને પૂછે છે કે આપણે લાસ્ટ સન્ડે ક્યાં હતા. તો એની મમ્મી યાદ કરાવે છે કે ઓન ધ ફાર્મ, ખેતરે હતા આપણે. તો ત્યાં એક, હા, તો એને યાદ આવ્યું કે હા, ઓ યસ, બરાબર. તો ત્યાં એક મોટું ઝાડ હતું, એ ઝાડનું નામ શું હતું. તો એની મમ્મી કહે છે કે બિગ ટ્રી, બિગ ટ્રીની વાત કરે છે. તો અર્ચના કહે છે એ કે નિયર ધ વેલ, એ કૂવાની પાસે હતું. એની મમ્મીને યાદ દેવડાવે છે, યાદ કરાવે છે કે કૂવાની પાસે હતું. મમ્મી, યસ, ધેટ વોઝ એન આંબલા ટ્રી. મમ્મી કહે છે, હા, તે આંબળાનું ઝાડ હતું એમ કે. અર્ચના સે, ઓકે. અર્ચના કહે છે, ઓકે, બરાબર. વેર વોઝ આઈ ઓન ફ્રાઈડે આફ્ટરનૂન. તો કે હું એમ કે ફ્રાઈડે એટલે કે શુક્રવારે આફ્ટરનૂન એટલે કે બપોરે ક્યાં હતી. મમ્મી સેડ, ઓન ફ્રાઈડે, વોટ વોઝ ધ ડેટ. મમ્મી કહે છે, ફ્રાઈડે એમ કે શુક્રવારે. તો કે વોટ વોઝ ધ ડેટ, એ દિવસે કઈ તારીખ હતી એમ કે. અર્ચના સેડ, ઇટ વોઝ ધ 11th ઓફ ધીસ મંથ. તે દિવસે આ મહિનાની 11 તારીખ હતી એમ કે. અર્ચના કહે છે કે આ મહિનાની 11 તારીખ. એની મમ્મીને પૂછે છે કે હું શુક્રવારે ક્યાં હતી. તો એની મમ્મી કહે છે, શુક્રવારે કઈ તારીખ હતી. તો અર્ચના કહે છે એમ કે આ મહિનાની 11 તારીખ હતી. મમ્મી, વી વેર ઇન ધ દૂધસાગર ડેરી. એમ કે મમ્મી કહે છે, અમે બધા એમ કે દૂધસાગર ડેરીએ ગયા હતા. અર્ચના સે, એન્ડ મમ્મી ઓન ધ 12th. અર્ચના સે, અર્ચના કહે છે, અને મમ્મી 12 તારીખે ક્યાં હતા એવું પૂછે છે. તો મમ્મી સે, યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ લાઇબ્રેરી. તો મમ્મી સે, મમ્મી કહે છે, તું અને તારા ફ્રેન્ડ્સ બધા ક્યાં હતા, લાઇબ્રેરીએ એટલે કે પુસ્તકાલયે ગયેલા હતા. અર્ચના, ઓહ યસ, હા, બરાબર, આઈ રિમેમ્બર નાવ, હા, બરાબર, એમ કે મને યાદ આવી ગયું. ઇટ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ, હા, હું મારા ફ્રેન્ડ સાથે ગઈ હતી એમ કે. એન્ડ ઓન ધ 10th ઓફ ધીસ મંથ, અને
આ મહિનાની 10 તારીખે ક્યાં હતી? મમ્મી સે, મમ્મી કહે છે ઓન ધ 10th ઓફ ધીસ મંથ. તો મમ્મી કહે છે કે 10 તારીખે, હા આ મહિનાની 10 તારીખે યુ વેર એટ ધ ડોક્ટર ક્લિનિક. હા તું ક્યાં હતી? ડોક્ટર્સ ક્લિનિક એટલે કે હોસ્પિટલમાં, દવાખાને, ડોક્ટરની ક્લિનિકમાં હતી. અર્ચના સે, યસ બટ આઈ વિલ નોટ રાઇટ ધેટ. હા પણ હું આ લખવાની નથી, હું આ લખીશ નહીં. મમ્મી, વાય નોટ બેટા? મમ્મી કહે છે, મમ્મી સે, મમ્મી કહે છે વાય નોટ બેટા? કેમ નહીં બેટા, શા માટે નહીં? અર્ચના, નો નો નો, ઇટ વોઝ અ બેડ એક્સપિરિયન્સ. અર્ચના સે, અર્ચના કહે છે નો નો નો, ના ના, એમ કે આ એક ખરાબ અનુભવ હતો એમ કે. મમ્મી સે બટ ઇટ વોઝ રિયલ એક્સપિરિયન્સ, સો પ્લીઝ રાઇટ ઇટ. પરંતુ તે રિયલ એટલે કે વાસ્તવિક સાચો અનુભવ હતો એમ કે. તો એને તું ડાયરીમાં લખ. હવે મમ્મી અને અર્ચના વિશેની, બંને વિશેની જે ચર્ચના, જે અર્ચના જે રોજનીશી લખે છે એમાં એ એને ભૂલી જાય છે થોડા દિવસ, અને પછી મમ્મીને બધું પૂછી પૂછી લખે છે તે કે આ દિવસે હું ક્યાં હતી, આ દિવસે ક્યાં હતી, એના વિશેની વાત કરી છે. તો પહેલાં 11 તારીખે એ ક્યાં હતી? 11 તારીખે, આ મહિનાની 11 તારીખે દૂધસાગર ડેરીએ, બરાબર. પછી 12 તારીખે ક્યાં હતી? તો કે લાઇબ્રેરીએ. પછી એ જ રીતે આગળ કઈ તારીખ બતાવી છે? 10th. પછી 10 તારીખે, આ મહિનાની 10 તારીખે ક્યાં હતી? તો કે ડૉક્ટર ક્લિનિક. તો આપણને કીધું છે કે 10 તારીખે ડૉક્ટર ક્લિનિક હતી, ડૉક્ટર ક્લિનિકમાં ગઈ હતી, 11 તારીખે દૂધસાગર ડેરીએ ગઈ હતી અને 12 તારીખે લાઇબ્રેરીએ ગઈ હતી. જે એને ડાયરીમાં લખવાનું રહી ગયું હતું એની મમ્મીને પૂછી પૂછીને ડાયરીમાં લખે છે, એના વિશેની ચર્ચા કરે છે. તો છેલ્લે એમ કહે છે કે હા બીજા બધા અનુભવ તો બરાબર હતા, પણ છેલ્લે જે ડૉક્ટર્સ ક્લિનિક, હવે ડૉક્ટરના દવાખાને જવું હોય તો કંઈ રમવા કે ફરવા તો ના જ્યાં હોય ને, કંઈક ખરાબ અનુભવ થયો, કોઈ બીમારી હોય, કોઈ બીમાર પડ્યા હોઈએ કે જેના લીધે ડૉક્ટરના દવાખાને જવાનું આવે, અને ત્યાં ડૉક્ટરના દવાખાને જઈને એકાદ ઇન્જેક્શન લીધું હોય, કદાચ ખરાબ જ અનુભવ હોય. ડૉક્ટરના ક્લિનિકમાં કોઈ સારો અનુભવ હોય જ નહીં, ખરાબ જ અનુભવ હોય. એટલે એ ખરાબ અનુભવ હતો એના લીધે એમ કહે છે કે હું આ ડાયરીમાં લખવાની નથી. તો એની મમ્મી સમજાવે છે કે ના બેટા, એમ કે લખ તું, એમ શા માટે ના લખે એ બે. એટલે છોકરી કહે છે અર્ચના કે ખરાબ અનુભવ હતો એટલે હું લખવાની નથી. પણ મમ્મી કહે છે કે રિયલ અનુભવ હતો, પણ એ સાચો અનુભવ હતો એટલે તું એ ડાયરીમાં લખ એમ કે. હવે નીચે આપે છે, ઉપરના સંવાદને આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નહોતો, જે અર્ચનાની વિગતો આપી છે એ નોંધવાની કીધી છે. હવે અહીંયા એક બાજુ TIME ટાઈમ આપેલો છે, એક બાજુ PALACE પેલેસ, પ્લેસ એ જગ્યાની વાત કરી છે, પ્લેસ કે જે સ્થળે ગયા હતા એની વાત કરી છે, પીપલ એટલે કે લોકો કોની સાથે ગઈ હતી એના વિશેની વાત કરી છે. હવે પહેલું આ લાસ્ટ સન્ડે, લાસ્ટ સન્ડે, હવે આપણે આગળ ઉપર આ બધું વાંચી લીધું, સમજી લીધું, એના ઉપરથી આપણે જવાબ લખવાના છે કે લાસ્ટ સન્ડે. હવે લાસ્ટ સન્ડે એટલે ગયા રવિવારે. હવે અર્ચના ક્યાં હતી? પ્લેસ એટલે કે સ્થળ ક્યાં હતી? ઓન ધ ફાર્મ. હવે કોની સાથે ગઈ હતી? પીપલ. તો કોની સાથે ગઈ અહીંયા લખવાનું છે, તો અર્ચના, મધર અને ફાધર. હવે ઇન ધ લાઇબ્રેરી, હવે લાઇબ્રેરી, લાઇબ્રેરીમાં એના ફ્રેન્ડ સાથે ગઈ હતી, તો અહીંયા ફ્રેન્ડના નામ આપેલા છે, કોઈ પણ લખી શકીએ, ફ્રેન્ડના નામ આપેલા છે. ઇન ધ લાઇબ્રેરી, પણ કઈ તારીખે, અહીંયા ટાઈમ, કયા ટાઈમે, તો ક્યારે ગઈ હતી એ લાઇબ્રેરીમાં? તો ક્યાં છે? તો 12th તારીખે, બરાબર. એ લાઇબ્રેરીમાં ક્યારે ગઈ હતી? 12th ઓફ ધીસ મંથ, તો આ મહિનાની 10 તારીખે. એ જ રીતે ઓન 10th ઓફ ધીસ મંથ, હવે આ મહિનાની 10 તારીખે ક્યાં હતી? તો ક્યાં હતી એ 10 તારીખે? તો ડૉક્ટર્સ ક્લિનિક. એ ક્યાં ગઈ હતી? ડૉક્ટરની ક્લિનિકમાં, એ ડૉક્ટરના દવાખાને ગઈ હતી એના વિશેની વાત કરી છે. તો કોની સાથે ગઈ હતી? હવે ડૉક્ટરની ક્લિનિકમાં જવું હોય તો ફ્રેન્ડ સાથે ના જવાય, એમાં કોણ જોઈએ? મમ્મી કે પપ્પા જોઈએ. તો અર્ચના, ફાધર અને મધર, એ જ રીતે નીચે આપી છે. ઇન ધ દૂધસાગર ડેરી, હવે દૂધસાગર ડેરીએ, દૂધસાગર ડેરીએ ગઈ હતી. તો હવે ટાઈમ આપ્યો છે, ટાઈમમાં શું આવશે?
તો 11th of this month એટલે કે 11 તારીખે ગઈ હતી. કોની સાથે? તો અર્ચના મધર ફાધર, કે પછી અહીં તમે કોઈ પણ લખી શકો, અહીંયા ટાઈમ આપણને એવું કશું બતાવ્યું નથી કે કોની સાથે ગઈ. તો અર્ચના મધર ફાધર, કે અર્ચના હર ફ્રેન્ડ્સ, કે તો પછી અર્ચના અને એના ફ્રેન્ડ્સના નામ લખી દો, કંઈ પણ લખી શકાય. સમજણ પડી આમાં? કે પહેલાંમાં એ અર્ચના નામની છોકરી હતી, એની ડાયરી લખતી હતી, ડાયરીમાં એ લખવાનું ભૂલી ગઈ થોડો ટાઈમ, અને એના કારણે એની મમ્મીને પૂછીને લખતી હતી કે લાસ્ટ સન્ડે હું ક્યાં હતી, તો ફાર્મમાં હતી, ફાર્મની અંદર એક મોટું ઝાડ હતું, તો ઝાડનું નામ શું હતું એની મમ્મીને પૂછે છે, તો એ આંબલાનું ઝાડ હતું એમ કે. પછી એ જ રીતે ફ્રાઈડે આફ્ટરનૂન ક્યાં હતી, તો કે છે એ કઈ તારીખ હતી, તો કે 11th હતી, તો એ દિવસે તું દૂધસાગર ડેરીએ ગઈ હતી એમ કે. 12th આ મહિનાની 12 તારીખે ક્યાં હતી, તો કે લાઇબ્રેરીમાં હતી. એ જ રીતે આ મહિનાની 10 તારીખે ક્યાં હતી, તો કે છે ડૉક્ટરની ક્લિનિકમાં હતી. એ બધાની આખી વાત કરી છે અને અહીંયા કોષ્ટક આપે છે, કોષ્ટક તમારે પૂરવાનો રહેશે. આ સાથે આજના લેસનમાં આખા જે એક્ટિવિટી 9 છે એ 9નું બધું જ ઇંગ્લિશ લખવાનું છે, પ્લસ ઇંગ્લિશ ગુજરાતી એનું ભાષાંતર કરવાનું છે, અને આ પુસ્તક લખવાનું છે. આ લેસન બધાએ કમ્પ્લીટ કરી લેવું અને વાંચીને તૈયાર કરી લેવું. આવજો.